हेलो नमस्ते। आजनो वीडियो इंग्लिश ग्रामर माटे प्रथम वीडियो छे। हवे इंग्लिश ग्रामर नो मारा पोताना अनुभवनी थोड़ी वात करूँ तो कदाच नवमा धोरणथी इंग्लिश छोड़ी दीधुं, एनी पहेला पण वाँचता लगता शीखेल छूँ, बट प्रयत्न करूँ जेटलू पण कॉम्पिटिटिव एक्जामनी तैयारी करवा माटे मैं मेहनत करेल छे, मैं जेटलू वाँचेल छे थोड़ा घणा रूल्स जे जाणू छूँ એને લઈને કંઈક શીખવવાનો પ્રયત્ન કરીશ। એવો દાવો નથી કે પરીક્ષા લક્ષી તમને સીધે સીધું જોઈ અને પરીક્ષામાં તમને સીધે સીધા માર્ક્સ મળી જાય એવું નહીં, બટ એટલું કહી શકું કે તમે રેગ્યુલર ફોલો કરો તો તમારા ઇંગ્લિશ ગ્રામરનો જે ડર છે, જે ભય છે, એને દૂર કરવામાં સક્ષમ થવાની આશા રાખું। તો ઇંગ્લિશ શીખવા માટે થોડીક બેઝિક બાબત કહી દઉં કે ઇંગ્લિશ શીખવા માટે મેક્સિમમ વાંચવું, મેક્સિમમ સેન્ટેન્સ બનાવવા અને ઇંગ્લિશનો મહાવરો કરવો બધાથી વધારે જરૂરી છે, ખાસ કરીને સ્પેલિંગ્સ। મને પોતાને પણ સામાન્ય સ્પેલિંગો પણ ડિક્શનરીમાં જોવા પડે છે, કેમ કે આપણી મધર ટંગ છે નહીં, આપણે એનો ઉપયોગ કરતા નથી। તો પ્રયત્ન કરો, પછી કહેતો રહીશ કે ઇંગ્લિશ માટે શું કરવું, કદાચ હું ફોલો પણ ના કરતો એવી બાબતો, બટ કહેતો રહીશ। તો મેક્સિમમ વાંચવું, મેક્સિમમ સેન્ટેન્સ બનાવવા, આ બાબત ઇંગ્લિશ માટે જરૂરી છે। પ્રયત્ન કરો અને તમારા લેવલ મુજબ, ઇંગ્લિશ માટે સીધે સીધી કોઈ બુક સજેસ્ટ ના કરી શકાય, તમારા લેવલ મુજબ તમે કેટલું ઇંગ્લિશ જાણો છો એ મુજબની એક બુક, સરસ મજાની બુક લઈ અને તૈયારીની શરૂઆત કરવી જોઈએ। હવે આજે વાત કરીએ ઇંગ્લિશ શીખવા માટે। જનરલી બધા પોતપોતાના દૃષ્ટિકોણથી અલગ અલગ રીતે ઘણા ટેન્સથી સ્ટાર્ટ કરતા હોય, ઘણા આર્ટિકલ્સથી સ્ટાર્ટ કરતા હોય, બટ મારી દૃષ્ટિકોણથી આર્ટિકલથી સ્ટાર્ટ નહીં કરીએ, કેમ કે આર્ટિકલના નિયમ કરાવતી વખતે એવા રૂલ્સ આવે છે। દાખલા તરીકે આર્ટિકલ શીખવવામાં એવું કહીએ કે અ કેટ, હવે આપણે શીખવીએ છીએ અ આર્ટિકલ એ, બટ પાછળ જે કેટ રહેલ છે, વોટ ઇઝ કેટ, કેટ શું છે, તો આ પણ સમજવું જરૂરી છે, એના પછી આઈ થિંક આર્ટિકલ શીખવા જોઈએ। પછી નિયમ આવે છે કે એબસ્ટ્રેક્ટ નાઉનની આગળ ના ગણી શકાય એવી બાબતોની આગળ આર્ટિકલ ના આવે, તો પછી આપણે એબસ્ટ્રેક્ટ નાઉનના ના સમજતા હોય તો આર્ટિકલને ત્યાં કેવી રીતે સેટ કરી શકીએ। એડજેક્ટિવના પ્રોનાઉન્સેશન મુજબ આર્ટિકલ સેટ કરવું જોઈએ, નહીં કે નાઉનના। દાખલા તરીકે ધીસ ઇઝ એન એપલ, આઈ હેવ અ રેડ એપલ, તો એડજેક્ટિવને નહીં સમજતા હોય તો કઈ રીતે સમજવાના આર્ટિકલ્સ। તો આપણે શરૂઆત કરીએ આજે નાઉનથી કે નામથી, જોઈએ ઇંગ્લિશમાં નામને સમજવા માટે। ઇંગ્લિશ અને ગુજરાતી આપણે સંલગ્ન શીખવાનું છે, મતલબ કે જ્યારે ગુજરાતીને ટોપિક કરીએ ત્યારે નાઉનને સંદર્ભ લઈ લઈશું નામની સાથે, આજે નાઉનની સાથે નામને પણ સમજતા જઈએ। તો ઇંગ્લિશમાં નાઉનના મુખ્ય બે પ્રકાર કરીને જો શીખવાનો પ્રયત્ન કરીએ, ફર્સ્ટ ઇઝ કાઉન્ટેબલ નાઉન એન્ડ અનકાઉન્ટેબલ ઓર નોન કાઉન્ટેબલ નાઉન। હવે કાઉન્ટેબલ, કાઉન્ટ એટલે કે ગણવું, એની પાછળ સફિક્સ લાગે છે, એબલ એટલે કે ગણી શકાય એવા, અનકાઉન્ટેબલ ના ગણી શકાય એવા। તો બે મુખ્ય પ્રકારની રીતે જોઈએ, એકદમ નાઉન છે, એકદમ બેઝ છે, સમજવા જરૂરી છે, કેમ કે ક્યાંક ને ક્યાંક આ બાબતો છે, આનું એક વચન બહુવચન, ક્યાં નામ છે એનો પ્રયોગ ક્યાં કરવો ક્યાં ના કરવો, કોને એબસ્ટ્રેક્ટ નાઉન કહેવા, કોને કોમન નાઉન કહેવા, આ બાબતો સમજવી એકદમ બેઝ છે, જરૂરી છે, પાર્ટ ઓફ સ્પીચનો એક ભાગ છે। તો શીખવાનો પ્રયત્ન કરીએ કાઉન્ટેબલ નાઉન, નોન કાઉન્ટેબલ નાઉન। કાઉન્ટેબલ એટલે ગણી શકાય એવા નામ, અને અનકાઉન્ટેબલ એટલે ના ગણી શકાય એવા નામ। દાખલા તરીકે ધીસ ઇઝ ધ બફેલો, આ ભેંસ છે, તો ભેંસ છે એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે, પાંચ હોઈ શકે, તો આને કહી શકાય કાઉન્ટેબલ, એટલે કે જે બાબતોને આપણે ગણી શકીએ એને કહીએ કાઉન્ટેબલ। ખાસ ધ્યાન રાખજો, ઇંગ્લિશ શીખતી વખતે એક બાબત સ્પષ્ટ છે કે જેટલા પણ ગુજરાતી ગ્રામરના સબ્જેક્ટ છે કે જે ઇંગ્લિશમાં સમાન આવે છે, એના ઇંગ્લિશ નામ આપણે પાકા કરી લેવા જરૂરી છે। ઇંગ્લિશમાં આપણે ક્યાંય ને ક્યાંય મોટી તકલીફ પડતી હોય તેનું રીઝન એક છે કે આપણે શબ્દોને સમજી શકતા નથી, આપણે સ્પેલિંગ્સથી માહેર નથી, યા તો વાકેફ નથી, યા તો આપણે એ સેન્ટેન્સને સમજી શકતા નથી, પ્રશ્નને સમજી શકતા નથી। તો ખબર હોવી જોઈએ કે નાઉન એટલે નામ થાય છે, એડજેક્ટિવ એટલે વિશેષણ થાય છે, વર્બ એટલે ક્રિયાપદ થાય છે, કન્જક્શન સંયોજક થાય છે। તો આ પણ પ્રયત્ન કરો, એક લેક્ચરમાં આપી દઈશ બધું, બટ પ્રયત્ન કરો કે આનું ગુજરાતી મળે। તો ગણી શકાય એવા નામ છે કાઉન્ટેબલ। હવે નોન કાઉન્ટેબલ નામ એટલે કે ના ગણી શકાય એવા, કેવા નામ હોઈ શકે, ગણી કોને ના શકાય। દાખલા તરીકે મને એક દૂધ આપો એવું કહેતા નથી આપણે, આઈ હેવ અ મિલ્ક ના કહી શકાય, આઈ હેવ સમ મિલ્ક કહી શકાય। તો જે નામને ગણી ના શકીએ, જે નામની એક બેમાં સંખ્યામાં ગણતરી ના શકાય થઈ શકે, એને કહેવામાં આવે નોન કાઉન્ટેબલ। હા, એવું કહી શકીએ કે આઈ હેવ અ ગ્લાસ ઓફ મિલ્ક, બટ ઈ
और आर्टिकल ए छे ई ग्लास माटे छे नहीं के मिल्क माटे मारी आगळ एक दूध नो ग्लास छे तो ई ग्लास माटे एक शब्द बोलिए एक दूध छे हूँ कही सकता नथी तो आवा जेटला पण प्रवाही छे द्रव्यो छे आवा नामों ने आपणे गणी ना शकीए एने कही शकाय नॉन काउंटेबल तो काउंटेबल एटले गणी शकाय एवा अने नॉन काउंटेबल एटले ना गणी शकाय एवा हवे बन्ने ने जोईए पहेला काउंटेबल जोईए काउंटेबल नाउन छे काउंटेबल नाउन ना त्रण प्रकार पड़े छे प्रोपर नाउन कॉमन नाउन एंड कलेक्टिव नाउन तो प्रथम चर्चा करिए प्रोपर नाउन प्रोपर नाउन नो बीजू नाम पर्सनल नाउन पण कही शकाय प्रोपर नाउन के पर्सनल नाउन एटले के व्यक्तिवाचक नाम एक ज व्यक्ति ने के एक ज वस्तु ने लागू पड़तु नाम जेने कही शकीए प्रोपर नाउन प्रोपर नाउन नो एक्जाम्पल लईए तो दाखला तरीके महेश तमारा जहन में तमने महेश शब्द सांभळवा मळे तो तमे जे ओळखता होय महेश एक जहन में आवे एक महेश ने ज लागू पड़े छे महेश नु व्यक्तिगत नाम छे महेश ने कोई द्वारा आपवामां आवेल छे एटले एने कही शकाय प्रोपर के पर्सनल नाउन के जेने व्यक्तिवाचक नाम कहीए હવે બીજું એક બીજો શબ્દ બોલીએ દાખલા તરીકે અમદાવાદ તો અમદાવાદ શબ્દ આપણા કાન ઉપર આવે એટલે તરત જ અમદાવાદ સિટી ધ્યાનમાં આવે અમદાવાદ અમદાવાદ જતા અમદાવાદમાં એલિઝ બ્રિજ છે સો એન્ડ સો અમદાવાદ એક જ નજરમાં આવે કેમ કે અમદાવાદનું વ્યક્તિગત નામ છે બીજો કોઈ બાબત બીજું કોઈ શહેર આપણે ધ્યાનમાં આવતું નથી બીજું એક્ઝામ્પલ લઈએ ગિરનાર 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 શબ્દ બોલવાની સાથે જ એક ગિરનાર જ આપણા જહેનમાં આવે તરત જ ઉપસી આવે તો જેટલા જેટલા નામો છે એ કોઈ પણ વસ્તુના કે વ્યક્તિના પર્સનલ છે વ્યક્તિગત છે કોઈ દ્વારા આપવામાં આવેલ છે આને કહેવામાં આવે પ્રોપર કે પર્સનલ નાઉન જેને ગુજરાતીમાં કહી શકાય વ્યક્તિવાચક નામ એક લક્ષણ ખાસ છે નોંધવા જેવું કે વ્યક્તિવાચક કે પર્સનલ નાઉન છે એ આપણે આપણી રીતે આપી શકીએ એમાં ચેન્જીસ કરી શકીએ એટલા માટે એને કહીએ પર્સનલ કે પ્રોપર નાઉન દાખલા તરીકે ગંગા ગંગા છે એ નદી છે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે ક્લિયર તો આપણે સ્વતઃ પ્રોપર આપણી રીતે આપેલા જેટલા પણ નામ છે એને કહી શકીએ પ્રોપર નાઉન કે પર્સનલ નાઉન જેને ગુજરાતીમાં કહેવાય વ્યક્તિવાચક નામ હવે કોમન નાઉન વોટ ઇઝ કોમન નાઉન કોમન નાઉનનું ગુજરાતી થાય છે જાતિવાચક નામ જે નામ છે એ વ્યક્તિવાચક નામની પર્સનલ નાઉનની પ્રોપર નાઉનની આખી સંપૂર્ણ જાતિને બતાવે એને કહી શકાય કોમન નાઉન દાખલા તરીકે કેટલા આપણે પર્સનલ નાઉન જોયા પર્સનલ નાઉન જોયેલું હતું અમદાવાદ તો અમદાવાદની જાતિ કઈ અમદાવાદ ઇઝ સિટી અમદાવાદ એક શહેર છે તો સિટી શબ્દ છે શહેર શબ્દ છે શહેર શબ્દના ઉચ્ચારણની સાથે અમદાવાદ એક જ આપણા ધ્યાનમાં નથી આવતું વિશ્વના તમામ શહેરો આપણા ધ્યાનમાં આવે છે આપણા સમક્ષ આવે છે તો એ કોમન છે આખી જાતિને લાગુ પડે કોઈ એમ કે શહેરમાં જવું છે તો ડિસ્ક્રાઇબ કરવું પડે કે કયા શહેરમાં કેશો ઓકે તો આખી જાતિ સમગ્ર જાતિને લાગુ પડે દાખલા તરીકે મહેશ પ્રોપર નામ જોયું મહેશ શું હોઈ શકે મહેશ ઇઝ અ બોય તો બોય શબ્દ છે કોમન નાઉન છે પ્રોપર નાઉન નથી ધીસ ઇઝ અ રિવર ધીસ ઇઝ ધ રિવર આ એક નદી છે તો રિવર શબ્દ છે એ સમગ્ર નદીને લાગુ પડે નદીની આખી જાતિને લાગુ પડે છે એટલા માટે રિવર શબ્દ છે કેવો છે કોમન નાઉન છે જાતિવાચક નામ છે માઉન્ટેન માઉન્ટેન શબ્દ છે માઉન્ટેન શબ્દ બોલતાની સાથે ઘણા બધા માઉન્ટેન આપણા જહેનમાં આવે તો આખી જાતિને લાગુ પડે છે એટલા માટે એને શું કહીએ કોમન નાઉનની બાબતમાં એક બાબત ઇક્વલ છે સમાન છે કે કોમન નાઉન છે જે જાતિવાચક નામનો એક સભ્ય છે એ અલગ પડે તો પોતાની જાતિનું નામ ગ્રહણ કરે રાખે છે ધ્યાન આપજો આગળ કલેક્ટિવ નાઉનમાં આ મુદ્દો ફરી વખત આવવાનો છે કોમન નાઉનનો એક સભ્ય અલગ પડે તો એ જાતિવાચક નામ કેવી રીતે ધારણ કરી શકે દાખલા તરીકે અમદાવાદ શબ્દ છે એ પ્રોપર નાઉન છે અમદાવાદ શબ્દ છે એ પ્રોપર નાઉન છે મતલબ કે એ શહેર છે સિટી શબ્દમાંથી અમદાવાદને અલગ કરો તો એ અમદાવાદ પણ રહી છે અને શહેર પણ રહી છે મયંક શબ્દ મયંક પ્રોપર નાઉનને અલગ તમે તારવો સોરી મયંક છે પ્રોપર નાઉન છે એ પોતાનું કલેક્ટિવ નાઉન ધારણ કરી શકે બોય સ્ટુડન્ટ વગેરે મતલબ કે કોમન નાઉનનો એક સભ્ય અલગ પડે તો પ્રોપર નાઉનની સાથે સાથે પોતાનું કોમન નાઉન ધારણ કરી શકે અમદાવાદ છે એને સિટી પણ કહી શકાય તો જેટલા પણ વ્યક્તિવાચક નામ છે પ્રોપર નાઉન છે આની સમગ્ર જાતિને દર્શાવે એને કહી શકાય કોમન નાઉન ડોન્ટ વરી ગુજરાતી ગ્રામરમાં ફરી એક વખત રિપીટ થશે બધું હવે આવે છે કલેક્ટિવ નાઉન ધીસ ઇઝ ધ મેઇન બેઝ મેઇન પોઈન્ટ નાઉનમાં ઇંગ્લિશમાં સૌથી વધારે જો કંઈ પૂછાતું હોય તો કલેક્ટિવ નાઉન છે કેમ કે ઘણા બધા કલેક્ટિવ નાઉન છે કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કલેક્ટિવ નાઉન જાતિવાચકમાં પણ એકથી વધારે વ્યક્તિઓ છે સમૂહવાચકમાં પણ એકથી વધારે વ્યક્તિઓ છે કોમન નાઉનમાં પણ એકથી વધારે વ્યક્તિઓ છે અને કલેક્ટિવ નાઉનમાં પણ તો કલેક્ટિવ નાઉન એટલે એવું નામ
કે જે એક સમૂહને દર્શાવે. સમૂહ કોઈ વસ્તુનો સમૂહ હોઈ શકે, કોઈ પશુનો સમૂહ હોઈ શકે કે કોઈ ચીજનો સમૂહ હોઈ શકે. દાખલા તરીકે ગુજરાતીમાં કહીએ ટોળું, જેને ઇંગ્લિશમાં કહેવાય મોબ. તો કલેક્ટિવ નાઉન એટલે એક જ પ્રકારની વસ્તુઓ, વ્યક્તિઓ, એક જ પ્રકારનો ગુણધર્મ ધરાવતા, એક જ પ્રકારનો લૂપ શેપ કે સમાન ગુણધર્મો ધરાવતા લોકોનો સમૂહ, જેને કહી શકાય કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન ઇંગ્લિશના પેપરોમાં બહુ પૂછાતા હોય છે. ગઈ પીએસઆઈની પરીક્ષામાં 5 કલેક્ટિવ નાઉન પૂછાયેલા છે. તો આના પછીનો જે લેક્ચર છે એ આપણો પૂરેપૂરો કલેક્ટિવ નાઉન કરવાનો. થોડાક એક્ઝામ્પલ આપું તો મોબ, મોબ એટલે કે ટોળું, લોકોનું ટોળું, જેને કહીએ કલેક્ટિવ નાઉન. બીજું ચાવી છે, કીઝ, કીઝ. ચાવીનો સમૂહ હોય એને આપણે ગુજરાતીમાં જુડો કહીએ, બટ ઇંગ્લિશમાં પૂછાય ત્યારે યસ કોલ, વી કોલ ઇટ બંચ, બંચ ઓફ કી. તો આવા ઘણા બધા કલેક્ટિવ નાઉન છે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. ફિશ, માછલીઓ, માછલીઓના સમૂહને શું કહી શકાય? યસ, જો જહેનમાં હોય તો માછલીઓના સમૂહને સ્કૂલ પણ કહી શકાય. તો ઘણા બધા કલેક્ટિવ નાઉન છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના. તો કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ, જેમાં ફિશ, હર્ડ, કેટલ વગેરે પ્રકારના નાઉન છે એ આવી શકે. તો આ છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન અને કોમન નાઉન વચ્ચે એક ડિફરન્સ છે. જેવી રીતે કોમન નાઉનનો એક સભ્ય અલગ પડે અને પોતાનું નામ ધારણ કરે રાખે છે, એવી રીતે કલેક્ટિવ નાઉનનો એક સભ્ય અલગ પડવાની સાથે પોતાનું કલેક્ટિવ નાઉન ધારણ કરી શકતો નથી. કેવી રીતે? દાખલા તરીકે આર્મી શબ્દ છે, આર્મી કલેક્ટિવ નાઉનમાંથી એક વ્યક્તિ અલગ પડે છે. યા તો એ સોલ્જર રહી છે, યા તો એ મહેશ રહી છે, પછી આર્મી રહી શકતો નથી. કહેવાનો મતલબ એવો છે કે ધણ છે તો ધણમાંથી એક પશુ અલગ પડે તો એ ભેંસ થઈ જાય છે, એ ધણ રહેતું નથી. લોકોના ટોળામાંથી મતલબ કે મોબ, ટોળામાંથી એક વ્યક્તિ અલગ પડે તો એ વ્યક્તિ હોઈ શકે, મોહન હોઈ શકે, પર્સનલ નાઉન હોઈ શકે, કોમન નાઉન હોઈ શકે, પણ પછી ટોળું રહી શકતો નથી. તો ધેટ ઇઝ કલેક્ટિવ નાઉન. તો આ વાત થઈ કાઉન્ટેબલ નાઉન. આમાંથી કોઈ પણ નામને બોલો તમે એકથી વધારે ગણી શકો. દાખલા તરીકે શહેર છે તો શહેર 1 2 3 4 5 હોઈ શકે. કોમન નાઉન મતલબ કે કોમન નાઉન જેટલા પણ છે, છોકરો છે, ટીચર્સ છે, આ બધા નાઉન છે, એકથી વધારે હોઈ શકે, 5 7 હોઈ શકે. કલેક્ટિવ નાઉન આર્મીના ટોળા હોઈ શકે, કી બંચ ઓફ કીઝ હોઈ શકે. તો આ બધા કેવા છે, ત્રણે ત્રણ. કાઉન્ટેબલ નાઉન છે, પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન. હવે વાત કરીએ અનકાઉન્ટેબલ નાઉન, મતલબ કે એવા નામ કે જેને ગણી શકાય નહીં. એમાં બે પ્રકાર પડે છે, એબસ્ટ્રેક્ટ, સોરી, મટીરિયલ નાઉન, એબસ્ટ્રેક્ટ નાઉન. મટીરિયલ નાઉન એટલે મેટલ, મટીરિયલ, એવી બાબતો કે જે દ્રવ્ય રૂપે જથ્થામાં રહેલ છે. કઈ કઈ બાબતો? ધાતુઓ, ધાતુઓ, દાખલા તરીકે ગોલ્ડ, સિલ્વર, ટીન, કોઈ પણ ધાતુઓ, પ્રવાહીઓ, તમામ પ્રવાહી, લિક્વિડ, જેટલા પણ લિક્વિડ છે, દાખલા તરીકે વોટર, મિલ્ક, કેરોસીન, જેને આપણે એકમાં નથી ગણી શકતા, એક સોનું આપો એવું નથી કહેતા, હા 1 ગ્રામ સોનું આપો એવું કહી શકીએ, તો એ પેરામીટર્સ ફરી જાય. મિલ્ક, પેટ્રોલ, એક પેટ્રોલ આપો નથી કહી શકતા, કેમ કે મટીરિયલ નાઉન છે, અલગ રીતે બોલી શકતા નથી. અનાજ, ગ્રીન્સ, અનાજ છે એ પણ મટીરિયલ નાઉનમાં આવી શકે. કેમ કે એને પણ એક વીટ, મતલબ કે ઘઉં, એક ઘઉં નહીં પણ ઘઉં આપો, આ નામ હંમેશા મટીરિયલ નાઉનમાં આવે છે, કેમ કે એક બેમાં છૂટા પડી શકાતા નથી. એટલે કે મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ. એબસ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ, આપણા મનની અંદર ઉત્પન્ન થતા ભાવો, જેને કહી શકાય એબસ્ટ્રેક્ટ નાઉન, જેને આપણે ફીલ કરી શકીએ, જોઈ શકતા નથી, એને કહી શકીએ એબસ્ટ્રેક્ટ નાઉન. આ નાઉન પણ, આ નામ પણ આપણે એક બેમાં ના દર્શાવી શકીએ. દાખલા તરીકે મને એક દુઃખ લાગ્યું એવું ના કહી શકીએ, આઈ એમ હર્ટ, દુઃખ થવું. લવ, પ્રેમ, હા એબસ્ટ્રેક્શન છે, એના પણ થોડાક રૂલ્સ છે જે આર્ટિકલ્સમાં જોઈ લેવાના. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ કેવા? પ્રેમ, ગુસ્સો, દયા, કરુણા, મતલબ કે એંગર, લવ, હેપીનેસ વગેરે નામો છે, એબસ્ટ્રેક્ટ નાઉન કહી શકાય. તો આજ માટે એટલું જ. આ છે નામના પ્રકારો. હવે નામ માટે મે બી ઘણા બધા વિડીયો જોવાના છે, કેમ કે નામના પ્રકારોથી પતી નથી જતું. કલેક્ટિવ નાઉન હજી ઘણા પ્રકારના જોવાના છે જે પરીક્ષામાં મહત્વના છે. એની સાથે સાથે નાઉન નંબર, એકવચન, બહુવચન, સિંગ્યુલર, પ્લુરલ, આ બહોળા પ્રમાણમાં નિયમો છે, આના પણ જોવાના છે. પછી નાઉન જેન્ડર છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે યસ હોર્સનું ફિમેનાઇન, તો મેર, આવું બધું ખબર નથી હોતી. તો આપણે નાઉન, આના પછી કલેક્ટિવ નાઉન જોયા, પછી નાઉન નંબર્સ જોવાના છે, નાઉન જેન્ડર જોવાના છે. તો જેટલું પણ અહીંયા કરાવવામાં આવે એને સ્પષ્ટ કરતા રહ્યો, અને જાતે જાતે સેલ્ફલી તમારી રીતે થોડોક તમને ડાયરેક્શન મળે એટલે મેક્સિમમ એમાં સંશોધન કરીને નવું નવું ગોતવાનો અને વાંચવાનો પ્રયત્ન કરતા રહો, તો કંઈ અઘરું નથી. જોડાયેલા રહો ઇંગ્લિશ ગ્રામર મારા લેવલથી, એકદમ દેશી વેથી આપણે શીખવાનો પ્રયત્ન કરશું. કદાચ ઇંગ્લિશ જાણે છે એના માટે કંઈ શીખવાનું નહીં, પણ નથી જાણતા એના માટે શીખવાનું ઘણું હોવાનું છે. થેન્ક યુ વેરી મચ. સ્ટે વિથ અસ.